નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તમારા સલૂનનું નામ કહી દઉં, તમે બોનાન્ઝા લેડીઝ સલૂન. આપણે આજે ત્યાં આવી ગયા છીએ અને મારા ચહેરા ઉપર માર્ક્સ વધી ગયા છે મિત્રો, તો આપણે ફેશિયલ કરાવવા માટે આવ્યા છીએ. તો જોઈએ કે કેવું ફેશિયલ થાય છે. જો કે ફેશિયલ હું તમને મિત્રો નહીં બતાવી શકું, પણ અમારા વાળનું સ્ટ્રેટનિંગ કરાવવાનું છે. તો કાલની એપોઇન્ટમેન્ટ લીધી છે આપણે, તો કાલે આપણે આવી જઈશું, તો એ હું તમને ચોક્કસથી બતાવીશ મિત્રો. તો ચાલો જોઈએ આમની સર્વિસ કેવી છે. આ બધું શું રાખ્યું છે? ઓર્નામેન્ટ છે. તૈયાર કરવા માટે, માટે બ્રાઇડલ માટે. આ ફેશિયલ રૂમ છે, અહીંયા આપણું હવે ફેશિયલ થશે. આ બધું શું છે? બરાબર, ફેશિયલ બરાબર. આ ફેશિયલ માં ઉપયોગ થાય બધી વસ્તુ છે બરાબર. બીજું શું શું ઉપયોગ કરશો તમે ફેશિયલ માં? ફાઇબ્રેલા આવશે. પેટની લગાવશો યા નથી, બ્રશથી લગાવશો બરાબર. અને કાતરનો શું ઉપયોગ કરો? કાતરથી જે પેક આવે છે લગાવવાનો, એ કટ કરવાનો હોય છે, પછી આપણે પેકને ઓલું કરવાનું બરાબર. શેની તૈયારી કરી તમે? અચ્છા, ફેશિયલ છે, પ્રિઝર્વેટિવ બી આર વેરી. ફર્સ્ટ છે સ્ટેપ, ક્લિન્ઝર આવશે. એક એક ઉપાડીને મને સમજાવો. આ છે ક્લિન્ઝર. આ શું કામ કરે? તમારા ફેસને છે ને ક્લીન કરશે બરાબર. એના પછી આપણે ડીટેન કરશું. તમારી જે ફેસ પર ટેનિંગ આવી હોય એને વન ટાઈમ લાઇટ કરે છે બરાબર. એના પછી આવશે સ્ક્રબ આવશે. આ તમારી જે ડેડ સ્કિન હોય ને એને રિમૂવ કરે છે બરાબર. પછી એના પછી આપણે બ્રેકેટ્સ ને રિમૂવ કરશું. એની ઉપર લગાવશું ટોનર, જે ઓપન પોર્સ થઈ ગયા હશે ને એને રિમૂવ કરશે બરાબર. પછી એના પછી આવશે મસાજ. મસાજ, હા, મસાજમાં આપણે તમે એકદમ આમ રિલેક્સ થઈ જશો બરાબર. એના પછી આવશે પેક. આનું તમને છે ને એકદમ લાઇટ થાય છે, ફેસને ગ્લો આપે છે બરાબર. બધી આ બધી એના માટે ફેશિયલ માટેની, ફેશિયલ માટેનું છે કેટ છે. ચલો મિત્રો, ફર્સ્ટ છે તમારે ફેસ વોશ કરવાનું છે. તમારી સ્કિનની જે ડેડ સ્કિન ને બધું હશે ને એને રિમૂવ કરવાનું વર્ક કરશે. પછી આ છે ને ટોનર છે, જ્યારે બી તમે ફેસ વોશ કરો ને એના પછી તમારે એપ્લાય કરવાનું છે. જેમ કે તમારા ઓપન પોર્સ છે ને એને મિનિમાઇઝ કરવાનું વર્ક છે ને ટોનર કરશે. અને એના પછી તમારે છે ને ડે ક્રીમ એપ્લાય કરવાની છે બરાબર. એસપીએફ 25 સાથે છે. તમે જ્યારે બહાર જશો ત્યારે બી એપ્લાય કરી શકશો અને તમે ઘરે હશો ને ત્યારે બી એપ્લાય કરી શકશો બરાબર. ડે ક્રીમનું વર્ક એ છે કે તમે જ્યારે લાઇટથી નીચે હશો, પ્લસ કે તમે જ્યારે કિચનમાં વર્ક કરતા હશો બરાબર, ત્યારે છે ને એને પ્રોટેક્શન આપવાનું વર્ક કરશે બરાબર. અને આ લગાયા પછી એની માથે મેકઅપ કરી શકાય? કરી શકશો બરાબર. અને નાઈટમાં લગાવી શકાય ને ડેમાં? ડેમાં જ લગાવવાનું. અને આનાથી ફેસ વોશ કરવાનું છે. અને આ છે ટર્નર. એક મિનિટ, આ ટર્નર છે જે આપણા છિદ્રો ખુલી ગયા હોય એ જ ને? હા, ઓપન પોઝ એટલે આપણા ચહેરા ઉપરના જે છિદ્રો હોય એ ખુલી ગયા હોય, એટલે આ આપણે લગાવી તો એનાથી એ ભરાઈ જાય, પાછા બંધ થઈ જાય. અને આ છે આપણા ચહેરા ઉપરની ડે ક્રીમ છે, એટલે દિવસમાં લગાડી શકાય એવી ક્રીમ છે, જેનાથી ચહેરો કઈ શું ગ્લો આવે કે એનાથી ચહેરાના ફાયદો શું થાય ઈ કયો. જેમ કે અનઇવન ટોન છે, ટેનિંગ છે, બ્લેમિશિસ છે, એને લાઇટ કરવાનું બરાબર. થેન્ક યુ મેડમ. એ ભાઈ હરકો બેસ, ધીમો રાખો, તને લઈ લે, લઈ લે મમ્મી. હવે બીક લાગે, હવે બીક લાગે. પ્રિન્સ ને બીક લાગી ગઈ, પેલા તો બેસી ગયો.
આવું નથી. આપણા નટરાજ ફાટક પાસે નાનો એવો છોકરાઓ માટે મેળો રાખેલો છે, જ્યાં છોકરાઓને બહુ મજા આવતી હોય છે. જમ્પિંગ જમ્પિંગ ચૂલા ને નાની ગાડી ને એવું હોય છે. આ બાજુ પણ જમ્પિંગ છે. બધા નથી આવતો, હાથ દુખવા માંડાય એ લઈ લો. કમલેશ ના સબસ્ક્રાઈબર છે, વિડીયો કોલિંગ માં વાત કરે છે અને ઘરે પણ મળવા આવ્યા છે. થેન્ક યુ, વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. પરિચય આપી દો. જય શ્રી, મારું નામ જય શ્રી, પૂર્ણિમા ઓફ પિંકા, પિંકા ફેમસ છે. પૂજા તમે ક્યાંથી આવ્યા છો? દૈસર, મુંબઈ. દૈસર મુંબઈથી, મુંબઈથી છેકથી આવ્યા છે. કમલેશના બહુ મોટા ફ્રેન્ડ છે અને એમને ટાઈમથી તમારા વિડીયોઝ જોઈએ છે અને અમને ક્યારનું મળવું હતું તમને લોકોને, એટલે આજે ફાઇનલી મળવા મળી ગયું એટલે બહુ સારું લાગ્યું. તમને મળીને ખૂબ જ આનંદ થયો અમને પણ. હા હર્ષા બોલ. હા સાગર, કમલેશભાઈ આવો. આ એમનો સન છે, એમનો સન છે. આ કેમ છો સાગરભાઈ? જય શ્રી કૃષ્ણ. મજામાં? શું વાત છે, વાહ વાહ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. મજા આવે છે ને? આ કો મજા આવે છે ને? શું જોવાની? હર્ષા મજા આવે છે ને જોવાની? વીરેન કુમાર આપણે કમલેશ ના સબસ્ક્રાઈબર આવ્યા હતા તો જમવા બેસાડ્યા છે અને આજે કમલેશ મોદી ના ઘરની મહેમાન ગતિ માણી રહ્યા છે. કેવું થાય, ફીલ થાય કમલેશ કે ઘરે મળવા આવે છે એક મુંબઈ થી? આ બધા ને આ મારી ઇઝ સ્પેશિયલી તમારા માટે છે. હા, મારી ઇઝ સ્પેશિયલી કમલેશભાઈ માટે છે, તમારા માટે ને કમલેશભાઈ માટે. થેન્ક યુ વેરી મચ, તમે આટલો બધો પ્રેમ આપો, બસ સપોર્ટ કરતા રહેજો. કેવું જમવાનું લાગ્યું? બહુ જ સારું, બહુ જ સારું. ચલો મિત્રો, આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઇક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો, આવજો, બાય.